નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હિંમતનગરની રસિદ સોસાયટીમાં નવરાત્રીની થઈ રહેલી ધામધૂમથી ઉજવણી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ અવરણ હાઈસ્કૂલ ખાતે બે દિવસીય નવરાત્રી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં અનેક જગ્યાએ બપોર બાદ પવન સાથે વરસાદ પડતા ધરતીપુત્રો સહિત નવરાત્રી રસિકોમાં નારાજગી. ખેતરમાં તૈયાર થયેલ પાક પલળી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. અમદાવાદમાં શેરી ગરબામાં જામ્યો રંગ. આસ્થા ઓપલ ફ્લેટ ખાતે વિવિધ વેશભૂષામાં ફ્લેટવાસીઓ જોવા મળ્યા રંગમાં. મેઘરજના જામગઢ ખાતે ગામના જ અસામાજિક તત્વો દ્વારા એક પરિવાર પર હુમલો કરતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા ફરીથી પરિવાર પર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. ચોટીલાના ચામુંડા ચોકડી પાસે ટોઈંગ કરીને લઈ જવાથી કાર સાથે અન્ય કારનો અકસ્માત થયો. ઘાયલોને સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખસેડાયા. દીવ આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટેની ન્યુ મોકોકલ ચેપની રસીનું લોન્ચિંગ. હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા ઇન્દ્રનગરમાં કેશવ ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી. પાવી જેતપુરના તારાપુર ગામમાં રહેતા લોકોના પરિવારો દ્વારા છેલ્લા 70 વર્ષથી પારંપરિક રીતે ગરબા ભવ્યતાથી કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જગતજનની માં જગદંબાનું આરાધના પર્વ નવરાત્રી શ્રદ્ધા ઉમંગભેર ઉજવાઈ રહી છે, ત્યારે છઠ્ઠા નોરતે પ્રાંતિજ ખાતે રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ વેશભૂષા સાથે ખેલૈયાઓ ગરબે રમતા જોવા મળ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સિવિલ ખાતે આગ લાગવાની ઘટનાને લઈને મોકડ્રીલ યોજાયું. સુરત ખાતે સચિન જીઆઈડીસી માં 4 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ. સિવાંશના જન્મ સમયે હોસ્પિટલના ડોક્યુમેન્ટમાં સચિન અને હિનાએ માતા પિતાની ઓળખ બતાવી. અમદાવાદ ખાતે પ્રેમમાં દગો મળતા મહિલાએ ગળો ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી. અમદાવાદ શહેરના દરેક વોર્ડ દીઠ મોડેલ શાળા બનાવવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો. નબદામાં 5000થી વધુ પેન્શનરો અનિયમિત પેન્શનથી વૃદ્ધો પરેશાન. 31% મોંઘવારી જમા નથી કરાઈ. સીઆર પાટીલનું નિવેદન ગુજરાતના અત્યાર સુધીના રાજકીય ઇતિહાસનું સૌથી મોટું જૂઠાણું. મોઢવાડિયા હિના મર્ડર કેસના આરોપી સચિનના ઘરેથી 2 મોબાઈલ મળ્યા. નવદાના તિલકવાડા પાસે કાર અને બાઇક એક્ટિવા વચ્ચે અકસ્માત, 2ના ઘટનાસ્થળે મોત. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.